સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે એમપી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો એક દિવસની ઉજવણી હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં વહેલી સવારે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને યોગ કર્યા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં વહેલી સવારે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને યોગ કર્યા હતા. આ કાર્યક્રમમાં સંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિ એ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે. યોગ એ ઋષિ મુનિઓની પરંપરા છે, જેને આજે સમગ્ર વિશ્વએ સ્વીકારી છે. યોગ એટલે જોડવું. યોગ શરીર, મન અને આત્માને જોડે છે. અષ્ટાંગ યોગ એ આપણી પ્રાચીન વિરાસત છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન એ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મૂકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વએ સ્વીકારી પ્રતિ વર્ષે 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વીકૃતિ આપી હતી. ભારતીય સંસ્કૃતિને આ પરંપરાના ફાયદા સ્વીકારીને સમગ્ર વિશ્વ 21મી જૂનના રોજ યોગમય બને છે. ચાલુ વર્ષે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટે યોગની થીમને ધ્યાનમાં રાખતા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ જણાવ્યું હતું કે તંદુરસ્ત જીવનશૈલી માટે નિયમિત યોગ કરવા ખૂબ જરૂરી છે. યોગ તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે. યોગ શારીરિક અને માનસિક વિકાસમાં પણ લાભદાયી છે. જીલ રાવળ, ચેનલ ટીવી, સાબરકાંઠા.